ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ શાહીનબાગ ખાતે પહોંચેલા કોંગ્રેસના નેતાઓ અંગે મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતા જણાવ્યું કે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ભારત વિરોધી ભાષણો થતા હોય, ભારત વિરોધી તત્વોનો અડ્ડો હોય અને ભડકાઉ ભાષણો દ્વારા ભારતના ભાગલાની વાત થતી હોય એ જગ્યાએ કોંગ્રેસના નેતાઓ જઈને ગુજરાતની જનતાને શું સંદેશો આપવા માગે છે તે સમજાતું નથી. સીએએ રાષ્ટ્રધર્મ અને માનવ ધર્મ આધારિત કાયદો છે, તેમાં કોંગ્રેસ ગેરસમજ ઊભી કરી લોકોને ઉશ્કેરે છે. અહેવાલ અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. અને અત્યારે શાહીનબાગમાં જ્યાં ભારત વિરોધી અને ભારત તોડો એ સંદર્ભમાં ભાષણો થયા હોય ત્યાં કોંગ્રેસના નેતાઓ પહોંચે, મને લાગે છે આ ચિંતાનો વિષય છે. કોંગ્રેસ સીએએ માટે ગેરસમજ ન ફેલાવે. હું ફરીથી અપીલ કરું છું તમામ લોકોને કે સીએએ એમાં કોઈ ભારતીય નાગરિકને આ અસર કરતો નથી, લાગુ પડતો નથી. આ માત્ર ને માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના જે લઘુમતીઓ છે, જે શરણાર્થીઓ છે, જે પીડિત છે, એને નાગરિકતા દેવાની વાત છે. અહીંયા કોઈને પણ નાગરિકતા પાછી લેવાની વાત નથી. આ સંજોગોમાં કોંગ્રેસ જે રીતે એક પ્રકારે ઝેરી પ્રચાર દ્વારા જે અંડર કરંટથી જે ષડયંત્ર કરી રહી છે એનાથી દેશના હિતને નુકસાન છે, દેશની એકતાને નુકસાન છે. એટલે હું ફરીથી અપીલ કરું છું કે આ રાષ્ટ્રધર્મ અને માનવ ધર્મ આધારિત કાયદો છે, એને સમજે. કોંગ્રેસ મહેરબાની કરીને ગેરસમજ ન ફેલાવે. વેરઝેર, ઉશ્કેરાટ અને ભાગલાવાદી મનોવૃત્તિથી દેશને નુકસાન ન કરે એવી હું અપીલ કરું છું. તમે ભાજપ વિરોધી વાત કરી શકો છો, પરંતુ ભારત વિરોધી વાત ન કરવી જોઈએ અને ભારત વિરોધી આંદોલન કે ભારત વિરોધી કાર્યક્રમમાં ન જવું જોઈએ એવું હું માનું છું.